એલટીટીએસના રિઝલ્ટ્સ પાસેથી જે અપેક્ષાઓ બની રહી છે એમાં સૌથી પહેલાં સીએલએસ તરફથી જે એક્સપેક્ટેશન્સ હતી એની પર એક નજર કરી લો. નાણાકીય વર્ષ 2023 માટે યુએસનું જે ડોલર રેવન્યુ ગ્રોથ ગાઈડન્સ છે ત્યાં એક રિવિઝન આવતા જોઈશું. એક્સપેક્ટ કરી રહ્યા છે નિયરલી 13.5% થી 15.5% બેન્ડ ઓલમોસ્ટ વિટનેસ કરી રહ્યા છે. ત્યાંથી 13.5 થી 15% સુધી રહેશે એવી એક્સપેક્ટેશન છે અને થોડું ક્રોસ કરન્સી હેડવિન્ડ્સ પર રહેતા દેખાશે આ ક્વાર્ટર દરમિયાન, એવી પણ એક્સપેક્ટેશન ઓલરેડી બની રહી છે. તો સ્લાઇટલી આપણે જે રિવિઝન છે એની અંદર લોઅર સાઇડ પર શિફ્ટ થતા જોઈ રહ્યા છે. ઓવરઓલ નંબર્સની અંદર જે ધ્યાન રાખવું જોઈએ, ઓલરેડી કંપની $1 બિલિયન માર્ક અચીવ કરવા માટે ટ્રાય કરી જ રહી છે. આ વખતે ડોલર રેવન્યુ ટર્મ્સની અંદર ગ્રોથ લગભગ 1.5% જેટલો વધતા દેખાઈ શકે છે. પાછલા ક્વાર્ટરની કમ્પેરિઝનમાં આ આંકડો $232 મિલિયનની સામે લગભગ $238 મિલિયન પર આવતા દેખાઈ શકે છે. એ સિવાય એબિટ ટર્મ્સની અંદર લગભગ 18.35%નો આંકડો કંપની ક્લોક કરી શકે છે, જે ઓલમોસ્ટ ફ્લેટ છે. આમ પણ આપણે જે પ્રમાણે કમેન્ટ્સ આવતા જોઈ રહ્યા છીએ આખી ઇન્ડસ્ટ્રી માટે, અહીંથી એક્સપેક્ટેશન એ જ બની રહી છે કે ફર્સ્ટ હાફ થોડુંક બેટર રહેશે. ક્વાર્ટર ટુ માટે કેવી રીતના રન રેટ રહેશે એની પર ધ્યાન રાખતા રહીશું. લોંગ ટર્મ ગોલ કંપનીનો જે પ્રમાણે બની રહ્યો છે, FY25 સુધી નિયરલી $1.5 બિલિયન માર્ક સરપાસ કરવાનો, એ કેવી રીતના એની પર હજી અપડેટ્સ આવે છે કે મેનેજમેન્ટ એ કમેન્ટ્સ આપે છે એ અચીવ કરવા માટે સક્ષમ છે એને લઈને થોડુંક વધારે વોચઆઉટ કરવું જોઈએ. માર્જિન્સ ફ્રન્ટ ઉપર આપણે જે રીતના વાત કરી, ઓલમોસ્ટ 18%ની બિયોન્ડ ક્લોક કરશે જ કંપની. ડીલ વિન્સ આ ક્વાર્ટર દરમિયાન કેવી રીતના રહેશે એની પર ધ્યાન રાખીશું. ક્વાર્ટર ફોર દરમિયાન કેમ કે કંપનીએ હાઈએસ્ટ ડીલ વિન્સ ઓલરેડી પોસ્ટ કરી ચૂકી છે, ત્યાંથી હવે કેવી રીતના ટ્રેજેક્ટરી આગળ વધે છે એની પર ધ્યાન રાખતા રહીશું. ઓવરઓલ નંબર સારા, જેની અંદર આપણે થોડુંક એક જે એક્સપેક્ટેશન બની રહી છે એ ટુવર્ડ્સ બેટર નંબર્સ પોસ્ટ કરવાની જ આ કંપની તરફથી છે. તો નજર રાખીશું LTTS કેવી રીતના આ વખતે નંબર્સ પોસ્ટ કરે છે.